તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં બે વર્ષ દરમિયાન વન વિભાગ દ્વારા 8.30 લાખના ખર્ચે 1819 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વિકાસના કામમાં અવરોધરૂપ બનતા હજારો વૃક્ષો દર વર્ષે કાપવા પડે છે. પરિણામે હરિયાળી ગુમાવવાની સાથે પર્યાવરણની અસમતુલાનો પ્રશ્ન પણ સર્જાય છે. મેટ્રો સિટીમાં હાલ સૌથી વધુ સમસ્યા પર્યાવરણની અસમતુલાની છે, ત્યારે હરિયાળા વૃક્ષો કપાવવાથી હરિયાળી ઘટે નહીં અને વર્ષો જૂના વૃક્ષો સલામત રહે તે માટે વન વિભાગ દ્વારા સમગ્ર વૃક્ષને મૂળમાંથી ઉખાડી સલામત જગ્યાએ રોપવા માટે ખાસ ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્યને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે હાલ ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન 1819 જેટલા વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. ગાંધીનગર તાલુકામાં 3 વર્ષના બાળકને સ્વાઇન ફ્લૂ. રાજ્યભરમાં ઋતુ પરિવર્તનની સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લાના દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ ગાંધીનગર તાલુકાના એક ગામમાં 3 વર્ષના બાળકને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તે ગામની અંદર તકેદારીના સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 16,845 વ્યક્તિઓએ તેમના નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટેની અરજી જિલ્લા તંત્રને રજૂ કરી છે. આ નવા નામ દાખલ કરવા સહિત મળેલ જુદી જુદી અરજીઓની સંખ્યા 23,742 જેટલી છે અને તેની ડેટા એન્ટ્રીની કામગીરી એક જ સપ્તાહમાં પૂર્ણ કરી દેવા તંત્રને તાકીદ કરવામાં આવી છે. શ્રી મંસૂરીએ જણાવ્યું હતું કે નવી મતદાર યાદીનો મુસદ્દો 26 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન નવા નામ દાખલ કરવા અંગે તેમજ અવસાન પામેલા મતદારોના નામ અંગેની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવશે. તો આ હતા આજના સમાચાર. નમસ્કાર.